મિત્રો મજામાં મિત્રો અહીં આપણે જે સમ જોઈ રહ્યા છીએ એ અગાઉ પૂછાયેલા સમ છે જે 2017માં સિનિયર ક્લાર્કમાં અગાઉ પૂછાયેલા મિત્રો કેવો પ્રશ્ન મજા આવ્યો છે કે અશોક પાસે 100 રૂપિયાની 80 નોટ 80 નોટ કેટલી સિરિયલ નંબર પ્રમાણે છે જો પ્રથમ નોટ એટલે પ્રથમ નોટ તમને આપી છે 62 43 ને 28 બરાબર હવે 80 નોટ છે તો મિત્રો તમારે છે ને શું કરવાનું અમે 80 ઉમેરી દેવાના અને જે આવે ને એ જે હશે ને એ 81મી નોટ હોય એટલે 81મી નોટ આ હોય તો 80મી કઈ હોય તો સ્વાભાવિક છે કે અહીંયા તમે એક ઓછી કરી નાખો 407 તો 62 44 07 એવું ક્યાંય છે જી હા ફરીથી જેટલી નોટ આપી હોય ઉમેરી દો ને એ આના પછીની નોટ એટલે 80 હોય તો 81મી નોટ આવો એમ ખબર પડે 70 હોતા 71મી નોટ આવો તો તમને પૂછ્યું હોય તો એની આગલી એટલે 408 હતી એટલે આપણે 407 કરી નાખી છે ને સેલું મિત્રો એક માર્ક આ રીતે તમે રોકડા લઈ શકો છો જોઈએ નેક્સ્ટ અરે હા એ પહેલા આપણે ચેકિંગ કરી લઈએ કે ધારો કે તમને આવડે છે કે નહીં હું તમને એમ કહું કે 92મી નોટ આ છે બરાબર આ છે અને 92મી નોટ આપણે શોધવી છે તમે શું કરશો તમે એ કરશો કે આમાં તમે 92 ઉમેરી દેશો જવાબ શું આવશે 8 ને 2 10 10 ને 12 બરાબર આ રીતે નંબર આવશે હવે તમે 92 નોટ છે એટલે છેલ્લી નોટ તો છેલ્લી નોટ છે એટલે તમે તરત કહેશો 420 જવાબ આવે છે 419 તો બાકીનું બધું સેમ તો મિત્રો ખ્યાલ આવી ગયો છે ને એ ઉમેરી દેવાની અને છેલ્લી નોટ પૂછી હોય ત્યારે એમાંથી એક ઓછી કરી નાખવાની જોઈએ નેક્સ્ટ મિત્રો અહીંયા તમને વર્ગમૂળની સાઇન આપી છે 16 આપ્યા છે 256 આપ્યા છે અને કોઈનો વર્ગ એવું પૂછ્યું છે એટલે કે તમારે વધારે ઇઝી કરવું હોય તો તમે અહીંયા એક્સ ધારી લ્યો આ એક્સ છે એનો જવાબ છે હવે મિત્રો આ 16 છે એટલે તમને ખબર છે 16નું વર્ગમૂળ અને 256નું વર્ગમૂળ એમ વિચારી શકો 16નું વર્ગમૂળ તમે જાણો છો 4 છે અને 256નું વર્ગમૂળ એ તમે જાણો છો કેટલું છે 16 છે તો એ એક્સનો વર્ગ છે તો આ પણ તમને ખબર છે કે 16 ચોખ્ખું 64 બરાબર એ એક્સનો વર્ગ એટલે કે 8નો વર્ગ બરાબર એક્સનો વર્ગ એટલે કે એક્સ બરાબર કેટલા દેખાઈ રહ્યા છે 8 દેખાય છે તો જવાબ આવશે 8 તો મિત્રો છે ને સહેલું માત્ર ગણતરી જ કરવાની હતી અને જે માહિતી જાણો છો એને એપ્લાય કરવાની હતી જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ સાવ સહેલો કે 100 રૂપિયાના વેપારમાં 6% નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય તો 100 તે 6 તો 400 કેટલા એમ કરી નાખશો ને તો 6 24 ને 6 4 ને 24 ટકા પણ ના મિત્રો પ્રશ્ન સમજો કે 100 રૂપિયાનો તમે વેપાર કરો છો ત્યારે 6% નફો થાય છે તો તમે ભલે ને 400 રૂપિયાનો વેપાર કરો ટકા પૂછ્યા છે ને ટકા તો કેટલા રહીએ 6 જ રહીએ ને મિત્રો તો જવાબ આવશે 6 કેટલો સરસ પ્રશ્ન છે કેટલા રૂપિયા એવું નથી કીધું હે ને તો આખી વાત જુદી થઈ જાય પણ અહીંયા 400 રૂપિયા કેટલા ટકા તો ટકા તો 6 જ છે તો જવાબ શું આવશે 6 તો ક્યારેક આવું પણ પૂછી નાખે છે કે જેમાં તમારે ઉતાવળ હોય તો એક માર્ક ગુમાવવાનો વારો પણ આવે તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ બસ આ રીતે નવા નવા સમ આપણે જોતા રહીશું આનંદ કરતા રહીશું વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો